मित्रों हवे आपणे प्राणीओनी चामडी विशे वात करवानी छे। तो तमे घणा पक्षीओ जोया हशे, प्राणीओ पण जोया हशे। तो प्राणीओना शरीर पर वाळ देखाता होय छे, घणा प्राणीओना शरीर पर वाळ देखाता नथी, बराबर ने। तो जे प्राणीओना शरीर पर वाळ देखाता होय ते बच्चाने जन्म आपे छे, અને જે પ્રાણીઓના શરીર પર વાળ દેખાતા નથી હોતા તે ઈંડા મૂકે છે, જેમ કે ગાય, ભેંસ, બકરી, કૂતરા, બિલાડી આ બધાના શરીર પર વાળ દેખાતા હોય છે। અને પક્ષીઓ જેમ કે ચકલી, મોર, પોપટ, કબૂતર, કોયલ, કાગડો આ બધાના શરીર પર શું દેખાય છે? પીછા। પછી ઘણા એવા પ્રાણીઓ છે કે જેના શરીર પર વાળ પણ નથી દેખાતા અને પીછા પણ નથી દેખાતા, બરોબર। તો તેવા પ્રાણીઓ છે સાપ, ગરોડી, મગર, દેડકો, આ બધા પ્રાણીઓ છે જેના શરીર પર વાળ પણ નથી દેખાતા અને પીછા પણ નથી હોતા। તો ચાલો આપણે ચિત્ર દ્વારા સમજીએ। અહીંયા પહેલું ચિત્ર આપેલું છે, વાઘનું ચિત્ર છે। તો વાઘના શરીર પર પણ વાળ હોય છે। બીજું ચિત્ર તમે જુઓ છો ઝીબ્રાનું, તો ઝીબ્રાના શરીર પર પણ વાળ દેખાય છે। પછી ત્રીજું ચિત્ર છે ચિત્તાનું। તો મિત્રો તમે આ ત્રણેય ચિત્રો જોયા, તેમાં તમને લાઇનિંગ દેખાય છે, એના શરીર પર ભાત દેખાય છે, એટલે કે એક જાતની ડિઝાઇન દેખાય છે। તો એ ડિઝાઇન શેના કારણે દેખાય છે? કે તેના શરીર પર એવા વાળ હોય છે એટલા માટે। હવે ચામડી પર વાળ નથી હોતા તેવા પ્રાણીઓ વિશે આપણે સમજીએ, જેમ કે દેડકો, તો દેડકાના શરીર પર વાળ હોતા નથી। પછી આવે છે સાપ, તો સાપના શરીર પર પણ વાળ નથી હોતા। પછી મગર, તો મગરના શરીર પર પણ વાળ દેખાતા નથી। ત્યારબાદ આવે છે પક્ષીઓ, તો પક્ષીઓના શરીર પર પીછા હોય છે, વાળ હોતા નથી, જેમ કે ચકલી, પોપટ અને મોર। તો મિત્રો આપણે જોયું કે અહીંયા પ્રાણીઓ અને પક્ષીઓ જુદા જુદા આપેલા છે, તેમાં પ્રાણીઓના શરીર પર જેના વાળ દેખાતા હોય તે બચ્ચાને જન્મ આપે છે, અને જેના શરીર પર વાળ દેખાતા નથી તે ઈંડા મૂકે છે। હવે આપણે કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે અને કયા પ્રાણીઓ ઈંડા મૂકે તે આપણે વર્ગીકરણ દ્વારા સમજીએ। તો પહેલાં આવે છે ચકલી, તો ચકલી કેમ આવશે વિદ્યાર્થી મિત્રો? તો ઈંડા આપેમાં। પછી આવે છે બકરી, તો બકરી કેમ આવશે? બચ્ચાને જન્મ આપે, કારણ કે તેના શરીર પર વાળ હોય છે। પછી આવે છે કબૂતર, તો કબૂતર શેમ આવશે? ઈંડા મૂકે એમાં। પછી આવે છે મિત્રો હાથી, તો હાથીના શરીર પર પણ વાળ હોય એટલે તે બચ્ચાને જન્મ આપે। પછી આવે છે બતક, તો બતકના શરીર પર પીછા હોય છે એટલે તે ઈંડા આપે। ત્યારબાદ ઉંદર, તો ઉંદરના શરીર પર પણ વાળ હોય એટલે તે બચ્ચાને જન્મ આપે। ત્યારબાદ દેડકો, તો દેડકાના શરીર પર વાળ પણ નથી અને પીછા પણ નથી, બરાબર ને, એટલે તે ઈંડા મૂકે। ત્યારબાદ બિલાડી, તો બિલાડીના શરીર પર પણ વાળ હોય છે, બરોબર, એટલે તે બચ્ચાને જન્મ આપે। ત્યારબાદ ભેંસ, તો ભેંસના શરીર પર પણ વાળ હોય એટલે તે બચ્ચાને જન્મ આપે। ત્યારબાદ કાગડો, તો કાગડાના શરીર પર પીછા હોય છે એટલે કે વાળ હોતા નથી, એટલે તે ઈંડા આપે। ત્યારબાદ મોર, તો મોરના શરીર પર પણ પીછા હોય એટલે તે ઈંડા આપે। ત્યારબાદ ભૂંડ, તો ભૂંડના શરીર પર પણ વાળ હોય છે એટલે તે બચ્ચાને જન્મ આપે। ત્યાર પછી મરઘી, તો મરઘીના શરીર પર પીછા હોય એટલે તે ઈંડા આપે। ત્યાર પછી ઊંટ, તો ઊંટના શરીર પર વાળ હોય એટલે તે બચ્ચાને જન્મ આપે। ત્યારબાદ ગાય, તો ગાયના શરીર પર પણ વાળ હોય છે એટલે તે બચ્ચાને જન્મ આપે।
ત્યારબાદ ગરોળી, તો ગરોળીના શરીર પર વાળ કે પીછા કાંઈ નથી હોતું એટલે તે ઈંડાને ઈંડા આપે છે. તો મિત્રો, આપણે એ જોયું કે કયા પ્રાણીઓના કાન બહાર દેખાય છે અને કયા પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી, અને બીજો પોઈન્ટ આપણે એ જોયો કે કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે. તો આ પાઠમાં આપણે એ માહિતી મેળવી છે.